આપણે બધા એવું માનીએ છીએ કે ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિશક્તિ ખાલી આપણા માર્ક્સમાં, એકેડેમિક સક્સેસમાં જ જોવા મળે છે, અને એનાથી આપણને જ્ઞાત થાય છે કે કોઈ વ્યક્તિમાં કેટલી બુદ્ધિ છે. માર્ક્સ વડે આપણને ખબર પડે છે કે કોઈ વ્યક્તિ કેટલું ઇન્ટેલિજન્ટ છે. પણ ઇન્ટેલિજન્સના મનોવિજ્ઞાનને આપણે ઊંડાણમાં શીખીએ અને સમજીએ તો ખબર પડે છે કે ઇન્ટેલિજન્સના ખૂબ અલગ અલગ પ્રકારો હોય છે. એક જે આપણું એકેડેમિક ઇન્ટેલિજન્સ અથવા ઇન્ટેલિજન્ટ કોશન્ટ હોય છે, એવી જ રીતે એક ઇમોશનલ કોશન્ટ હોય છે, અને એવી જ રીતે આજે જેના વિશે આપણે વાત કરવાના છીએ એનું નામ છે સોશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે સામાજિક ઇન્ટેલિજન્સ. તો સામાજિક ઇન્ટેલિજન્સ શું હોય છે અને એને આપણે કઈ રીતે વધારી શકીએ, કેળવી શકીએ, એના વિશે આજે આપણે વાત કરશું. વેલકમ ટુ ટાઈપરાઇટર. મારું નામ છે ડોક્ટર મનન ઠકરાલ. તો સામાજિક ઇન્ટેલિજન્સ એટલે કે સોશિયલ ઇન્ટેલિજન્સના ત્રણ મુખ્ય પહેલું હોય છે. પહેલું સૌથી વધુ જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે તમે કેટલા લિસનર સારા છો, તમે કેટલા સારા શ્રોતા છો. સારું વક્તા દરેક વ્યક્તિને બનવું હોય છે, પણ સારું શ્રોતા બનવાની મનોકામના બહુ લોકોની હોતી નથી. પણ તમે સારા વક્તા ત્યારે જ બની શકો જ્યારે તમે એક બહુ સારા શ્રોતા હો. તો તમે કેટલું એક્ટિવ લિસનિંગ કરો છો એ નક્કી કરશે કે તમે કેટલા સોશિયલી ઇન્ટેલિજન્ટ છો. એક્ટિવ લિસનિંગ કરવાવાળા વ્યક્તિઓ જ્યારે કોઈ પણ વ્યક્તિ સામેવાળું વ્યક્તિ વાત કરે છે તો એને એવું લાગે છે કે આ વ્યક્તિને જેન્યુઅનલી ઇન્ટરેસ્ટ છે હું જે બોલી રહ્યો છું એમાં, એને જાણવાની ઉત્સુકતા છે, અને હું કદાચ મારો કોઈ પ્રોબ્લેમ કે કોઈ મસલો લઈને એની પાસે જઉં છું તો એ સોલ્વ કરવા માટેનું પણ એનું ડિટર્મિનેશન બહુ સાચું છે, એની નિયત સાચી છે, અને એ મને ધ્યાનથી સાંભળે છે. આવો આભાસ તમે સામેવાળાને જો આપી શકો તો તમે સોશિયલ ઇન્ટેલિજન્ટ કહી શકાવ. પણ આ વસ્તુ ત્યારે જ થાય જ્યારે તમે જેન્યુઅનલી એ સામેવાળાની વાતમાં ઇન્ટરેસ્ટેડ હો, કારણ કે નેતર એ બિહેવિયર સસ્ટેનેબલ નથી. તમે જેન્યુઅનલી સામેવાળાની વાત સાંભળવા ઈચ્છતા હો, સમજવા ઈચ્છતા હો, અને એક જેન્યુઅન રસ ધરાવતા હો સામેવાળાની વાતમાં, તો જે વસ્તુ આપણા વર્તાવમાં અને આપણી સાંભળવાની રીતમાં દેખાશે. તો એક્ટિવ લિસનિંગ આપણે કેળવી કઈ રીતે શકીએ, ડેવલપ કઈ રીતે કરી શકીએ? અમુક વસ્તુઓ જે એક્ટિવ લિસનિંગ ડેવલપ કરવામાં તમારી હેલ્પ કરી શકે છે એ છે કે પહેલું કે જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિ જોડે વાત કરતા હોય તો નોન વર્બલ સાઇન્સ આપવી, જેમ કે મુંડી હલાવવું, કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુ આપણને કહી અને એક નાનો પોઝ લે, નાનો વિરામ લે, તો એ સમયે એટલે તમે એવું કહેવા માગો છો કે ABCD એમ કહી અને સારાંશમાં એમને જે કહ્યું એ એમને રિપીટ કરીને કહો, કે જેથી કરીને એમને એવો આભાસ થાય કે હા આ વ્યક્તિ મને સાંભળતો હતો, ઝોન આઉટ નહોતો થઈ ગયો. આવી બે ત્રણ સાદી ટેકનિક્સથી તમે શરૂઆત કરો અને તમને પોતાની એક એવી સ્ટાઇલ મળશે કે તમે એક્ટિવ લિસનિંગ કઈ રીતે કરી શકો કે જેથી કરીને સામેવાળાને કોન્સ્ટન્ટલી એવું લાગે કે હા આ વ્યક્તિ મને સાંભળવામાં રસ ધરાવે છે. સેકન્ડ પોઈન્ટ સોશિયલ ઇન્ટેલિજન્સનો જે ખૂબ જ મહત્વનો છે એ છે એક સારું કમ્યુનિકેટર હોવું, બોલવામાં સારું હોવું. આપણે કહીએ ને બોલે એના જ બોર વેચાય, પણ બોલવામાં સારું વ્યક્તિ ત્યારે જ હોઈ શકે જ્યારે એ પહેલાં તો એ સાંભળવામાં સારું હોય, અને બીજી વસ્તુ એ સામેવાળાની નર્વ્સ, એની સામેવાળાની પલ્સ પકડી શકે. એક સફળ કમ્યુનિકેટર, એક સારો કમ્યુનિકેટર જે હોય છે એ અઘરા કોન્વર્ઝેશન્સથી ભાગતું નથી હોતું. અઘરા કોન્વર્ઝેશન કોઈ જોડે કડકાઈથી વાત કરવાની હોય, કે કોઈ જોડે પ્રેમથી વાત કરવાની હોય, કે કોઈને હસાવવાનું હોય, એ દરેક ક્ષેત્રે એ પોતાનું કમ્યુનિકેશન કરી શકતું હોય છે. તો કમ્યુનિકેશન સ્કિલ કઈ રીતે ડેવલપ કરી શકું કે બને એટલા અઘરા કોન્વર્ઝેશન્સથી દૂર ભાગવા કરતાં એને એક લર્નિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે જોઈએ, અને એમાંથી શીખીએ કે એના પછીનું અઘરું કોન્વર્ઝેશન આ અઘરા કોન્વર્ઝેશન કરતાં થોડું વધારે સારું. કોઈ પણ વસ્તુ બોલતા સમયે આપણે હંમેશા એ વિચારીએ કે સામેવાળાને શું લાગશે. તમે ઘણા બધા એવા લોકો જોયા હશે કે જે ગર્વથી એવું કહે કે હું તો મારા મનમાં જે હોય એ બોલી નાખું, હું કંઈ વિચાર સમજા વિચારવા વિના મારા મનમાં જે હોય એ સાફ રીતે બોલી નાખું. હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે એક નગ્ન જીભ છે ને એ સૌથી ખરાબ અને ઘાતક વસ્તુ છે. આપણે સમાજમાં રહીએ છીએ તો કપડાં પહેરીને જઈએ છીએ બહાર, એવી જ રીતે જો આપણા બધાના મનમાં જે હશે એ બધું આપણે બોલવા માંડીશું તો કોઈ પણ દેશ એકબીજા સાથે હાર્મનીથી નહીં રહી શકે, બધા કોન્સ્ટન્ટલી ઝઘડા જ કરતા હશે. સામાજિક પરિસ્થિતિમાં, સોશિયલ સિચ્યુએશનમાં, કે ઇવન આપણા વાલીજનો પાસે ખૂબ જરૂરી છે કે આપણે જ્યારે પણ કંઈ બોલીએ તો એ બોલવામાં એક રિસ્ટ્રેન્ટ હોવું ખૂબ જરૂરી છે. તમારા શબ્દોની કિંમત જો તમે નહીં કરો તો બીજું કોઈ પણ નહીં કરે, એટલે તમારા શબ્દોને એવી રીતે ધારની જેમ વાપરો કે એની કિંમત વધે. અને સાથે સાથે જ્યારે તમે બોલો તો એવું બોલો કે જે સામેવાળાનું મંતવ્ય, સામેવાળાની ફિલિંગ્સ અને સામેવાળાનું ઇન્ટેલિજન્સને
ધ્યાનમાં રાખી અને પોતાની ઓડિયન્સને તમે સર્વ કરો. ત્રીજો પોઈન્ટ સોશિયલ ઇન્ટેલિજન્સનો, જે છેલ્લો અને સૌથી કદાચ નવો પોઈન્ટ છે, એ છે રેપ્યુટેશન મેનેજમેન્ટ. ઘણા બધા લોકો એવા મળે છે કે જે એવું બોલે કે ભાઈ મને તો કંઈ ફેર નથી પડતો કે સામેવાળો મારા વિશે શું વિચારે, પણ એક સોશિયલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ પોતાની રેપ્યુટેશન વિશે ખૂબ જ માઇન્ડફુલ હોય છે. એને ખ્યાલ હોય છે કે હું કેવી રેપ્યુટેશન મારી હશે તો મને મારી જિંદગીમાં આગળ જતા ઓપોર્ચ્યુનિટીઝ મળશે અને મને આગળ જતા હું એક સારો માણસ ગણીશ. એ લોકો સોશિયલ ઇન્ટેલિજન્ટ લોકો હાથે કરીને ખૂબ વર્ક કરતા હોય છે પોતાની રેપ્યુટેશન મેનેજમેન્ટ. આપણે અમુક ઉદાહરણો લઈ લઈએ કે સલમાન ખાનનું બીઈંગ હ્યુમન છે, કે જે બહુ પબ્લિકલી એ એક ઇમેજ ક્રિએટ કરવામાં આવી છે કે જેથી કરીને એની જે પહેલાંની જે બેડ બોય ઇમેજ હતી એના ઉપર વર્ક કરી શકે. તો એ ખૂબ જરૂરી છે કે આપણે પોતાની રેપ્યુટેશન શું છે એની કોઈ પરવા ન કરીએ, એવા વ્યક્તિ ના કરીએ. આપણે એક જેન્યુઅન સિન્સિયર અટેમ્પ્ટ કરીએ કે હા ભાઈ હું આવો છું, આ મારી સારાઈઓ છે અને આ મારી સારાઈઓ દેખાય, અને એ વ્યક્તિ જો પછી એ સ્વીકારે તો સરસ, બાકી ના સ્વીકારે તો વધુ સરસ. આ ત્રણ મુખ્ય પાર્ટ, એક્ટિવ લિસનિંગ, ગુડ કમ્યુનિકેશન અને ગુડ ઇમેજ મેનેજમેન્ટ કે ગુડ રેપ્યુટેશન મેનેજમેન્ટ, આપણને એક સોશિયલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ બનાવે છે. બીજી અમુક ટિપ્સ તમને આપું કે સોશિયલી ઇન્ટેલિજન્ટ બનવા માટે શું શું કરવું જોઈએ. તો સારા સારા સક્સેસફુલ ઓરેટર્સ અને કમ્યુનિકેટર્સ જેમ કે શાહરૂખ ખાન, નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂઝ જોવા, એ લોકોની હાજર જવાબી, એ લોકોની વાત કરવાની સ્ટાઇલ અને એ લોકો ક્યારે કઈ કઈ વસ્તુમાં કેવા કેવા પોઝિસ લે છે, કઈ સ્પીચમાં બોલે છે, કયા શબ્દો વાપરે છે અને કયા શબ્દો નથી વાપરતા, કયા અઘરા પ્રશ્નોનો એ લોકો હાસ્યમાં પરિવર્તન કરી અને એનો જવાબ આપે છે, આ બધું જોઈ શીખી અને એની તો નોટ્સ બનાવવા જેવી છે. આ લોકો એટલા બધા રિસોર્સફુલ છે. તો આ અઠવાડિયાનું મન શું કહે છે? મન એ કહે છે કે આવી બધી ટિપ્સ તો આપણે બધા શીખી શકીએ અને દરેક વ્યક્તિ સોશિયલી વધારે ને વધારે ઇન્ટેલિજન્ટ થવાની કોશિશ કરશે દર વખતે. આ એક એવી સ્કિલ છે કે જે આપણે ડેવલપ કરી શકીએ છીએ, પણ આના વિશે કેટલું પણ વાંચી શીખી અને તમે મેળવી શકો એના કરતાં પ્રેક્ટિસ, જેટલું તમે સામાજિક પરિસ્થિતિમાં, કપરી પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકશો એટલું એ વધારે ખીલશે અને વધારે ડેવલપ થશે. મળીએ આગલા અઠવાડિયે ટાઈપરાઈટર પર. નમસ્કાર.